નમસ્કાર સત કેવલ સાહેબ સત કેવલ વિદ્યા મંદિર સારસા પરમગુરુ પાઠશાળા સંકુલ હું પટેલ ગોપી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ઓનલાઈન શિક્ષણ કાર્ય પદ્ધતિમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છમાં સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ પાંચ પ્રકરણ પાંચનું નામ છે શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં પ્રકરણ પાંચનું સ્વાધ્યાય શીખીશું તો હું તમને શીખવાડું છું તો તમે ધ્યાન રાખજો હું આશા રાખું છું કે તમે ધ્યાન રાખશો તો ચાલો આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી योग्य विकल्प पसंद करी उत्तर लिखो प्रश्न 1 नीचे આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો પલ્લો गौतम बुद्धે સૌપ્રથમ ઉપદેશ ક્યા આપ્યો પહેલો ગૌતમ બુદ્ધે સૌ પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો તો નીચે ચાર ઓપ્શન છે એમાં છે બોધી ગયા બીમાં છે સારનાથ સીમાં છે કુશીનારા અને ડીમાં છે કપિલ વસ્તુ તો ગૌતમ બુદ્ધે સૌ પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો તો સારનાથમાં આપ્યો હતો બરાબર એટલે બી સારનાથ આવશે શું આવશે બી સારનાથ પછી બીજું ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા બીજું ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા તો નીચે ચાર ઓપ્શન છે એમાં છે લુંબિની બીમાં છે કપિલ વસ્તુ સીમાં છે કુશીનારા અને ડીમાં છે સારનાથ તો ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા તો કુશીનારામાં તો સી કુશીનાર આવશે પછી ત્રીજું મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું ત્રીજું મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું તો એમાં છે ત્રિશલાદેવી બીમાં છે માયાદેવી સીમાં છે યશોદા અને ડીમાં છે યશોધરા તો મહાવીર સ્વામીની માતાનું નામ ત્રિશલાદેવી હતું એટલે એ આવશે શું આવશે એ ત્રિશલાદેવી ચોથું મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો ચોથું મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો તો એમાં છે કપિલ વસ્તુ બી માં છે કુંડગ્રામ સીમાં છે સારનાથ અને ડીમાં છે પાવાપુરી તો મહાવીર સ્વામીનો જન્મ કુંડગ્રામમાં થયો હતો બરાબર એટલે બી આવશે શું આવશે બી પછી પાંચમું મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો પાંચમું મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો તો એમાં છે પાલી બીમાં છે પ્રાકૃત અને અર્ધમગ્ધિ સીમા છે પ્રાકૃત અને પાલી અને ડીમાં છે પાલી અને અર્ધમગ્ધિ તો તેનો જવાબ આવશે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો પહેલું ગૌતમ બુદ્ધનો મુખ્ય ઉપદેશ શું હતો પહેલો ગૌતમ બુદ્ધનો મુખ્ય ઉપદેશ શું હતો તો જવાબ ગૌતમ બુદ્ધનો મુખ્ય ઉપદેશ આત્માના કલ્યાણમાં આસક્ત રહેવાને બદલે સદવિચારયુક્ત જીવન જીવવું જોઈએ તમામ પ્રાણીઓ સાથે અહિંસાથી વર્તવું જોઈએ તે મનુષ્યનું સૌથી મોટું કર્તવ્ય છે ઉચ્ચ કુટુંબના જન્મ લેવાથી મનુષ્ય મહાન બનતો નથી પણ પોતાના કર્મથી મહાન બને છે તેથી સમાજમાં ઊંચ નીચના ભેદભાવ ઊભા કરવા જોઈએ નહીં સ્ત્રીઓને સમાજમાં પુરુષો જેટલા જ સન્માન અને અધિકાર આપવા જોઈએ પ્રાણી માત્ર પર દયા રાખવી બીજું મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશ શું હતો બીજું મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશ શું હતો તો જવાબ મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશ કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે હંમેશા સત્યનું પાલન કરવું એ માટે ક્રોધનો ત્યાગ કરવો ક્રોધ એટલે ગુસ્સાનો ત્યાગ કરવો અને હંમેશા સાચું બોલવું ક્યારેય પણ ચોરી ન કરવી કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ ન કરવી જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુઓ ધન ધાન્ય આભૂષણો વસ્ત્રો વગેરેનો સંગ્રહ ન કરવો જૈન સાધુઓ અને સ્વધ્વી સધ્વીઓએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ પ્રશ્ન ત્રણ જૈન ધર્મએ કયા પાંચ મહાવ્રતો આપ્યા પ્રશ્ન ત્રણ જૈન ધર્મએ કયા પાંચ મહાવ્રતો આપ્યા તો જવાબ જૈન ધર્મના ચોવીસમાં તીર્થંકર મહાવીર સ્વામીએ અહિંસા સત્ય બ્રહ્મચર્ય અસ્તેય અને અપરિગ્રહ એમ પાંચ મહાવ્રતો આપ્યા પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પહેલું છે એટલે અ છે બુદ્ધ અને જૈન બંને ધર્મએ લોકોને શાંતિ અને અહિંસાનો માર્ગ અપનાવવા અનુરોધ કર્યો પહેલું બુદ્ધ અને જૈન બંને ધર્મએ લોકોને શાંતિ અને અહિંસાનો માર્ગ અપનાવવા અનુરોધ કર્યો તો આ વિધાન સાચું આવશે કેવું આવશે તો સાચું તો તમારે અહીંયા બાજુમાં સાચું કરવાનું ત્યાર પછી બ છે એટલે બીજું બુદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ બોધી ગયા આપવામાં આવેલ બુદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ બોધી ગયા આપવામાં આવેલ તો આ વિધાન ખોટું છે કેવું છે ખોટું છે ત્યાર પછી ક એટલે ત્રીજું બુદ્ધને સારનાથમાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું બુદ્ધને સારનાથમાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું આ વિધાન પણ કેવું આવશે ખોટું આવશે ત્યાર પછી પ્રશ્ન ચાર યોગ્ય ઉત્તર આપો પહેલો ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં સુસમાનતા સમાનતા હતી પહેલો ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના

તમામ પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી જોઈએ બંનેએ અનુરોધ કર્યો કે સૌને સમાન ગણવા જોઈએ અને સમાજમાં ઊંચ નીચના ભેદભાવ ન હોવા જોઈએ સ્ત્રીઓને પુરુષોની જેમ સન્માન અને અધિકાર આપવા જોઈએ એમ તેમણે જણાવ્યું હતું બીજું ગૌતમ બુદ્ધના સમયમાં કયા અનિષ્ટો જોવા મળતા હતા બીજું ગૌતમ બુદ્ધના સમયમાં કયા અનિષ્ટો જોવા મળતા હતા તો જવાબ ગૌતમ બુદ્ધના સમયમાં સમાજમાં યજ્ઞ દરમિયાન પશુઓની હિંસા કરવામાં આવતી હતી ઘણા બધા લોકો માંસાહારી હતા હિન્દુ ધર્મ બ્રહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ધ એવા ચાર વર્ણોમાં વહેલો હોવાથી સમાજમાં વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને પ્રકરણ પાંચ નું સ્વાધ્યાય શીખવાડ્યું આ સ્વાધ્યાય તમારે તમારી સામાજિક વિજ્ઞાનની નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે આ મારું આજનું ગૃહ કાર્ય છે સત કેવલ સાહેબ